વ્યાજનું વિષચક્ર અનેક લોકોને ભરખી ગયું છે અને હવે ધીરે ધીરે લોકો છે તે પોલીસ સમક્ષ ખુલાસા કરી રહ્યા છે। ત્યારે એક ચોંકાવનારો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ઉટવાળા ગામનો સામે આવ્યો છે। આ ઉટવાળા ગામે ખેડૂતે 3 વર્ષ પહેલા 30,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ ચડતા ચડતા 2.5 લાખ થયું અને ત્યારબાદ વ્યાજખોરનું કહેવું છે કે 8 લાખ રૂપિયા વ્યાજ આપવું પડશે, નહીંતર તારી 2.5 વીઘા જમીન મારા નામે કરી દે। ખેડૂતને રજિસ્ટ્રારની ઓફિસ લઈ જવામાં આવે છે અને ત્યાં જમીન છે તે વ્યાજખોર પોતાના નામે કરાવી લે છે। આવી પોલીસ ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ છે અને ઉના પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પહેલાં એ સાંભળીએ ખેડૂતને અને ત્યારબાદ ઉના પીઆઈએ આ સમગ્ર મામલે શું કહ્યું તે પણ જોઈએ। તમારું નામ? મારું નામ કેશુભાઈ લુંબાભાઈ। કેશુભાઈ, તમે વ્યાજે પૈસા લીધા હતા અને પોલીસ ફરિયાદ કરી છે, શું છે મામલો? એટલે 30,000 પૈસા રણજીત મૂળ પાસેથી લીધા સાહેબ, ને અહીંયા તરીના 80 કર્યા ને નાથી પૈસે અહીંયા કાયમના 1,000 ચડાવ્યા, એમ કરીને અહીંયા 8.5 લાખ રૂપિયા કર્યા ને સાહેબ, મારી પાસે રેકડીનું હતી છે ને એ કે તારે 8.5 લાખ રૂપિયા દેવા જો હે ને નહીં દે એટલે ધમકી આમ મૂળભાઈ આમાભાઈ દઈ ગયા ઘેર આવીને, કે અમારા બાયુ આવ્યા એટલે એને કીધું કે હું છે મૂળ હતા, તો કે પૈસા હજી આપી જા, 1.5 લાખ આપી જો, પણ હજી મારા 8.5 લાખ રૂપિયા નહીં રહે। તો સાહેબ એ સમજાને ને તમારો છોકરો આવી જો, એ કે બાપા હવે પૈસા નથી ને તમને 1.5 લાખ ભરી દીધા, તો એ કે એ હજી 8.5 લાખ રૂપિયાથી ઓછો લેવાનો નથી, ને રણજીતને મંત્રી બે કહે કે તારે 1 રૂપિયો ઓછો નહીં લઈને તારે 8.5 લાખ રૂપિયા દેવા દો હે, નકર મને 2.5 વીઘા જમીન કાઢ દે, નકર તને જોખમ તો તારી છે જ, એવી ધમકી સાહેબ આપે ને બહાર નીકળવા દેતા નથી મને। એટલે મેં ફરિયાદ કરી સાહેબ, ને રેકડીની સાથે બધું છે બાપા। ઉના તાલુકાના ઉટવાળા ગામના એક ફરિયાદી છે કેશુભાઈ લુંબાભાઈ ગોહિલ, જેઓએ 3 વર્ષ પહેલાં એક વ્યક્તિ જોડેથી 30,000 રૂપિયા ઉછીના લીધેલા હતા અને એ જે તે વખતે એને પૈસાની સખત જરૂરિયાત હોય 10% લેખે વ્યાજથી પણ તે લેવા માટે મજબૂર હતા। સમય જતાં વખત જતાં 2.5 લાખ થયા, 2.5 લાખના 3.5 લાખ થયા અને સમય જતાં એ લોકોએ પછી આરોપીઓ એક સાથે સંપ મળી અને કે તમે અમને પૈસા પાછા આપશો ત્યારે અમે તમને તમારી જમીન પાછી આપીશું એવું કહી અને વિશ્વાસઘાત કરી અને એમની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો। હકીકતમાં જમીનનો દસ્તાવેજ કરવા માટે ખેડૂતને મનાવેલ નહોતા, ખેડૂતને માત્ર ગીરો ખત માટે મનાવેલ હતા અને વકીલ જોડે જવાની વાત હતી, પણ વકીલના બદલે અભણ હોવાના લીધે ભોગ બનનારને નો ગેરલાભ લીધો અને રજિસ્ટ્રાર સમક્ષ સીધા લઈ ગયા અને ત્યાં જે અને એની જમીન પૈકીના 40 ગુઠા જમીન જે છે એનો દસ્તાવેજ કરી લીધેલો હતો। સર, કુલ કેટલા આરોપી છે, કુલ કેટલા વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા, ઉછીના લીધા હતા કે વ્યાજે લીધા હતા? ઉછીના લીધા હતા પણ વ્યાજથી લીધેલા હતા એવું જણાવે છે અને એમાં કુલ 3 આરોપીઓ છે કે જેઓએ પોતાના નામની જમીન કરી લીધેલ છે અને છેલ્લા કેટલાક દિવસો પહેલાં કુલ 1,80,000ની મુદ્દલ પેટે જે દેવાના હતા એમાંથી 1.5 લાખ રૂપિયા હાલના ફરિયાદીએ પરત પણ આપી દીધેલા છે અને બાકીના 30,000 પરત આપી અને મારી જમીન મને આપી દો એવું કહેવા જતાં ગલ્લા તલ્લા કરી અને વધારાના 8 લાખ રૂપિયાની માગણી કરેલ છે, જેથી કરી અને આ ફરિયાદ દાખલ કરવી પડેલ છે। સર, આરોપીઓ કોણ છે અને તેની અટકાયત કરવામાં આવી છે? આરોપીઓ 3 છે, રણજીત મૂળભાઈ સાંખટ, હિરેન ઉર્ફે બાબુભાઈ કલાભાઈ મકવાણા અને મૂળભાઈ હામાભાઈ સાંખટ, ત્રણેય ઉંટવાળાના રહેવાસી છે। આ ત્રણેય પૈસા વ્યાજે આપે છે? હા, એ ત્રણેય પૈસા વ્યાજે આપી અને આખું તરકટ કરેલું છે। 30,000 હતા કે 1.5 લાખ લીધા હતા? 1.5 લાખ લીધેલા હતા, દસ્તાવેજ કર્યો એ વખતે દસ્તાવેજનો જે અવેજ હતો એ દસ્તાવેજના અવેજમાં જે જણાવેલ રકમ હતી એ રકમ એમણે દસ્તાવેજ કર્યાના કેટલાક દિવસો પછી ફરિયાદીને બોલાવીને આપેલ પણ હતા।